કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 7માં વિષય સંસ્કૃતમાં 7મો લેસન છે વિશ્વાસો નૈવ કર્તવ્ય. વિશ્વાસોની સંધિ છૂટી પાડીએ તો વિશ્વાસઃ થાય, નૈવની સંધિ છૂટી પાડીએ તો ન વત્તા એવ અને કર્તવ્ય એટલે કર્તવ્ય. આનું ગુજરાત થાય છે વિશ્વાસ ન જ કરવો. વિદ્યાર્થી મિત્રો, વાર્તા સૌને ગમે જ છે. સંસ્કૃત સાહિત્યમાં વ્યવહાર અને નીતિનો ઉપદેશ આપતી અસંખ્ય પ્રાણી કથાઓ છે. તો કેટલીક પ્રાણી કથાઓના નામ આપણે જોઈએ. બકરી અને કૂતરાની, વાંદરા અને બિલાડીની, સાપ અને કાગડાની, શિયાળ અને સસલાની, હંસ અને કાચબાની. તો આવી વાર્તાઓ તમને સાંભળવી પણ ગમે અને તેના ચિત્ર જોવા પણ ગમે. તો એવા જ પ્રકારની વાર્તા, બકરી અને તેના બચ્ચાની વાર્તા આ પાઠમાં આપણને જોવા મળે છે. આ વાર્તા અજાણ્યાનો વિશ્વાસ ન કરવાનો મુદ્દો આપણને આપે છે. તો હવે ધ્યાનથી અહીંયા જુઓ. એકમ એટલે એક, વનમ એટલે જંગલ, અસ્તિ એટલે છે. એક જંગલ છે. એકમ એટલે એક, વનમ એટલે જંગલ, અસ્તિ એટલે છે. એક જંગલ છે. વને એટલે જંગલમાં, એકા એટલે એક, જંગલમાં એક. અજા એટલે બકરી, અસ્તિ એટલે છે. જંગલમાં એક બકરી છે. શા એટલે તે, સ્વસ્ય એટલે પોતાના, પુત્ર એટલે પુત્રની. તે પોતાના પુત્રની, શા એટલે તે, સ્વસ્ય એટલે પોતાના, પુત્ર એટલે પુત્રને અથવા તો બચ્ચાને, વદતી એટલે કહે છે. તે પોતાના પુત્રને કહે છે, પુત્ર એટલે કે બેટા. અહમ એટલે હું, બહી ગચ્છામિ, બહી એટલે બહાર ગામ, ગચ્છામિ એટલે જાઉં છું. બેટા હું બહાર ગામ જાઉં છું. તે પોતાના પુત્રને કહે છે, બેટા હું બહાર ગામ જાઉં છું. અહમ એટલે હું, શીઘ્રમ એટલે જલ્દીથી, આગચ્છામિ એટલે આવું છું, હું જલ્દીથી આવું છું. અત્ર એટલે અહીં, એવ એટલે જ, તિષ્ઠતુ એટલે ઊભો રહેજે, અહીં જ ઊભો રહેજે. હું જલ્દી આવું છું, અહીં જ ઊભો રહેજે. એક જંગલ છે. જંગલમાં એક બકરી છે. તે પોતાના પુત્રને કહે છે, પુત્ર હું બહાર ગામ જાઉં છું, હું ઝડપથી આવું છું, તું અહીં જ રહેજે. અજા એટલે બકરી, વનમ એટલે જંગલમાં, ગચ્છતી એટલે જાય છે. બકરીએ ક્યાં કીધું કે હું બહાર ગામ જાઉં છું, તો બકરી જાય છે જંગલમાં. અજા એટલે બકરી, વનમ એટલે જંગલમાં, ગચ્છતી એટલે જાય છે. બકરી જંગલમાં જાય છે. શિશુરુ એટલે બચ્ચું, અપિ એટલે પણ, અનુસરણમ એટલે અનુસરણ એટલે કે પાછળ પાછળ જવું, અનુસરણમ કરોતી, બચ્ચું પણ અનુસરણ કરે છે અથવા તો બચ્ચું પણ પાછળ જાય છે. શિશુરુ એટલે બચ્ચું, માર્ગમ એટલે રસ્તો, વિસ્મરતી એટલે ભૂલી જાય છે. શિશુરુ એટલે બચ્ચું, માર્ગહ એટલે રસ્તો, વિસ્મરતી એટલે ભૂલી જાય છે, બચ્ચું રસ્તો ભૂલી જાય છે. અતહ એટલે આથી, સહ એટલે તે, રોદિતી એટલે રડે છે. અતહ સહ રોદિતી, આથી તે રડે છે. શૃંગાલહ એટલે શિયાળ, શિશુ એટલે બચ્ચાને, શૃંગાલહ એટલે શિયાળ, શિશુ એટલે બચ્ચાને, પશ્યતી એટલે જુએ છે, શિયાળ બચ્ચાને જુએ છે. સહ એટલે તે, સુકોમલમ, સહ એટલે તે, સુકોમલમ એટલે બચ્ચાનું માંસ કેવું હોય, કૂણું કૂણું, તો સુકોમલમ એટલે શું થાય, કૂણું કૂણું. માસમ એટલે માંસ, ખાધીતું એટલે ખાવા, ઈચ્છતી એટલે ઈચ્છે છે, તે કૂણું કૂણું માંસ ખાવા ઈચ્છે છે. કોણ? તો કે શિયાળ. શિયાળને શું ખાવું છે? કૂણું કૂણું માંસ. શૃંગાલહ એટલે શિયાળ, પદતી એટલે કહે છે. શિયાળ કહે છે, ભવાન કહ, તું કોણ છે? ભવાન એટલે તું પણ થાય અથવા તો આપ પણ થાય. કહ એટલે કોણ, તું કોણ છે? કિમર્થમ એટલે શા માટે, રોદિતી એટલે રડે છે, શા માટે રડે છે. શૃંગાલહ વદતી, શિયાળ કહે છે, ભવાન કહ, તું કોણ છે? કિમર્થમ રોદિતી, કિમર્થમ એટલે શા માટે, રોદિતી એટલે રડે છે, શા માટે રડે છે. સમસ્યામ એટલે સમસ્યા, જ્ઞાત્વા એટલે જાણીને, સમસ્યા જાણીને, સમસ્યા અથવા કારણ અથવા સમસ્યા, જ્ઞાત્વા એટલે જાણીને, અતિ એટલે વધારે, કરુણતયા એટલે દયાથી, વધારે દયાથી. સહ એટલે તે, વદતી એટલે કહે છે, વધારે દયાથી તે કહે છે. ચિંતા માસ્તુ,
चिंता એટલે ચિંતા, માસ્તુ એટલે ના કર, ચિંતા ના કર. અહમ એટલે હું, માતુહુ એટલે માતા, સમીપમ એટલે પાસે, હું માતા પાસે, નેસ્યામી એટલે લઈ જાઉં છું. મયા સહ ચલતુ, મયા એટલે મારી, સહ એટલે સાથે, ચલતુ એટલે ચાલ, મારી સાથે ચાલ. સા મમ પરિચિતા અસ્તિ, સા એટલે તે, મમ એટલે મારી, પરિચિતા એટલે ઓળખીતી અથવા પરિચિત, અસ્તિ એટલે છે. શૃંગાલહ વદતિ એટલે શિયાળ કહે છે, ભવાન કહ તું કોણ છે, કિમર્થ રોદિતિ શા માટે રડે છે. સમસ્યામ જ્ઞાત્વા સમસ્યા જાણીને, વધારે દયાથી અતિકરુણ દયા એટલે વધારે દયાથી, સહ વદતિ તે કહે છે, ચિંતા ના કર, ચિંતા માસ્તુ એટલે ચિંતા ના કર. અહમ એટલે હું, માતુહ સમીપમ માતા પાસે અથવા તો નજીક, નેશ્યામી એટલે લઈ જઈશ. મયા સહ ચલતુ, મયા એટલે મારી, સહ એટલે સાથે, ચલતુ એટલે ચાલ. શા મમ પરિચિતા અસ્તિ, તે મારી ઓળખીતી છે. એક જંગલ છે, જંગલમાં એક બકરી છે. તે પોતાના પુત્રને કહે છે, પુત્ર હું બહાર ગામ જાઉં છું, હું ઝડપથી આવું છું, તું અહીં જ ઊભો રહેજે. બકરી જંગલમાં જાય છે, બચ્ચું પણ અનુસરણ કરે છે અને બચ્ચું રસ્તો ભૂલી જાય છે, આથી તે રડે છે. શિયાળ બચ્ચાને જુએ છે, તે કોણું કોણું માંસ ખાવા ઈચ્છે છે. શિયાળ કહે છે, તું કોણ છે, શા માટે રડે છે. સમસ્યા જાણીને વધારે કરુણતાથી તે કહે છે, તે એટલે કોણ, તો કે શિયાળ કહે છે, ચિંતા ના કરો, હું માતા પાસે લઈ જાઉં છું, મારી સાથે ચાલ, તે મારી ઓળખીતી છે. એટલે નાનું બાળક હોય, નાનું બાળક કેવી જીદ કરે કે મમ્મી પપ્પા જોડે જવાની એની જીદ હોય, તો અહીંયા બકરી સાથે તેનું બચ્ચું પણ એવી રીતે જીદ કરે છે. બકરી જંગલમાં જાય છે અને બચ્ચું અનુસરણ કરતાં રસ્તો ભૂલી જાય છે, એટલું અટેલું હોય છે એટલે તે રડવા લાગે છે, અને શિયાળ તેને જોઈ જાય છે. શિયાળને તો એમ પણ માંસ ખાવાની આદત હોય છે એટલે ખુશ થઈ જાય છે, એટલે તેને પૂછે છે કે તું શા માટે રડે છે. બધા કારણ જાણી લે છે અને કહે છે કે તારી માતા તો મારી ઓળખીતી છે, એમ કરીને બચ્ચાને જોડે લઈ જાય છે. બાકીનો પાઠ બીજા વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.